ભાવનગર આયુર્વેદિક મહાવિદ્યાલયના વિદ્યાર્થી સંગઠન દ્વારા કલેક્ટરશ્રીને જાહેર મીડિયા સામે એમબીબીએસના વિદ્યાર્થી દિવ્યેશ જસાણી દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ વિશે આપેલ નિવેદન અંગે આવેદનપત્ર પાઠવાયું હતું. ભાવનગર આયુર્વેદ મહાવિદ્યાલયના વિદ્યાર્થી સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં એનએમસીના બિલના વિરોધ કરતી વખતે સુરત ખાતે એમબીબીએસના વિદ્યાર્થી દિવ્યેશ જસાણી દ્વારા જાહેર મીડિયામાં ભારતની પ્રાચીનતમ ચિકિત્સા પદ્ધતિ એવી આયુર્વેદ અને હોમિયોપેથી વિશે અભદ્ર ભાષાઓ પ્રયોગ કરવામાં આવ્યો હતો. સૌથી જૂની અને મહાનતમ ચિકિત્સા પદ્ધતિ એવી આયુર્વેદ કે જેને હંમેશા ભારત વર્ષની ચિકિત્સામાં બહુ મોટું યોગદાન આપેલું છે, એવી ચિકિત્સા પદ્ધતિ વિશે આવી અભદ્ર ટિપ્પણીઓ ખરેખર હજારો વૈદ્ય અને વિદ્યાર્થીઓની લાગણીને ઠેસ પહોંચાડ્યો હતો. આથી આયુર્વેદના વિદ્યાર્થીઓ દ્વારા આ વિશે યોગ્ય પગલાં લેવા આવેદન કરાયું હતું અને દિવ્યેશ જસાણી જાહેરમાં આવીને પોતાના નિવેદન વિશે માફી માંગે અને ફરીથી પોતે આવું નિવેદન ક્યારેય નહીં આપે એવી ખાતરી આપે એવી માંગણી કરાઈ હતી. અમે સૌ વિદ્યાર્થીઓ સેફ જેપી આયુર્વેદ કોલેજના છીએ. અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. અમારો વિષય છે જે સુરતમાં એનએમસી બિલ માટે એમબીબીએસ ડૉક્ટરો અને વિદ્યાર્થીઓ દ્વારા જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં સુરત મેડિકલ કોલેજના થર્ડ યરના વિદ્યાર્થી દિવ્યેશ જસાણી દ્વારા પ્રાચીનતમ આયુર્વેદ પદ્ધતિ અને હોમિયોપેથી પદ્ધતિને શ્વાન સાથે સરખાવવામાં આવી હતી. તો અમારી કલેક્ટરશ્રી પાસે એટલી જ માંગણી છે કે દિવ્યેશ જસાણી ફરીવાર મીડિયામાં આવે અને આયુર્વેદ પ્રાચીનતમ આયુર્વેદ પદ્ધતિ વિશે માફી માંગે. અત્યાર સુધી આયુર્વેદે ભારત દેશ માટે ઘણી બધી સેવા આપે છે અને ભવિષ્યમાં પણ આપતું રહેશે. જો ભાવિ ડૉક્ટરો પ્રાચીનતમ પદ્ધતિ વિશે આવી અભદ્ર ભાષાનો પ્રયોગ કરે, એનાથી ઘણા બધા હજારો વૈદ્યોને લાગણીઓને ઠેસ પહોંચી છે. અને હું મીડિયા મારફતે એટલું જ જણાવું છું કે આજ પછી કોઈ પણ ડૉક્ટર હોય, વિદ્યાર્થી હોય કે કોઈ પણ સમાજના લોકો હોય, આયુર્વેદિક વિશે આટલું ખરાબ અભદ્ર ભાષામાં ટિપ્પણી ન કરે. અને દિવ્યેશ જસાણી ભાઈ, તું ગમે ત્યાં હોય તું મીડિયામાં આવી અને જાહેરમાં માફી માંગ, નકર અમારું આંદોલન ગાંધીજીની ત્યાં માર્ગે જ્યાં સુધી તું માફી નહીં માંગ ત્યાં સુધી શરૂ જ રહેશે. ચાર વેદ પછી પાંચમો વેદ તરીકે ઓળખાતો આયુર્વેદ ને એમબીબીએસ ડૉક્ટર સુરતનો દિવ્યેશ જસાણી, જે એમબીબીએસ એટલે કે જે ડૉક્ટરો છે, જે દવાઓનું 33% કમિશન લઈ અને દવાઓ લખી અને દુકાન ચલાવતા આવા ડૉક્ટરો, જે વર્ષો જૂની પરંપરા આયુર્વેદનો અભ્યાસ કરતા ડૉક્ટરોને કૂતરા સાથે શ્વાન સાથે સરખાવે છે, તેનો આજે ભાવનગર તાપીભાઈ આયુર્વેદ કોલેજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અને તમામ લોકો આજે ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે. આપણે પૂછીએ કે એનો વિરોધ શા માટે છે? મારું નામ કામડિયા કિરણ છે અને હું આયુર્વેદ કોલેજમાં ફાઇનલ યરમાં ભણું છું. સુરતમાં જે દિવ્યેશ જસાણી જે એમબીબીએસ સ્ટુડન્ટ છે, એને આયુર્વેદ અને હોમિયોપેથી કે બંને પેથી વિશે બહુ ખરાબ બોલ્યો છે અને કોઈ બી પેથી છે એ ખરાબ હોતી નથી અને અમને કૂતરા સાથે સરખાવ્યા છે, જ્યારે આયુર્વેદિક છે એકદમ આપણી પ્રાચીન સંહિતા છે. અને જ્યારે એમબીબીએસવાળા કે કોઈ પણ પથ્થી જ્યારે નથી બની ત્યારે એ આયુર્વેદ છે અને એકદમ પ્રાચીન છે અને એ આ પેથીનું આવી રીતના અપમાન ના કરી શકે અને એને માફી માંગવી જોઈએ બધાની સામે, મીડિયાની સામે, એવી અમારી અપીલ છે. ચોક્કસ કહું માફી માંગવી જોઈએ. આપણે બીજા બંને હેલો, મારું નામ ઝવેરી લબ્ધી છે. હું ફાઇનલ યર આયુર્વેદમાં અભ્યાસ કરું છું, ફાઇનલ યર બીએમએસમાં. એમણે અમને એમ કીધું કૂતરાના ગળામાં પટ્ટો એટલે શું? શું એમબીબીએસ ડૉક્ટરોની આવી ભાષા છે? એ લોકો એક્ઝામ દે છે તો શું અમે લોકો એક્ઝામ નથી દેતા? અમે લોકો કેટલા મેરિટ પાસ કરી અહીંયા આવ્યા છીએ? એવું મારું કેવું એમ જ છે કે કોઈ પણ પથ્થી વિશે જો તમે પૂરું જાણતા નથી તો તમારે આ શબ્દો તો ન જ બોલવા જોઈએ. પહેલાં એ પથ્થી વિશે ડીપમાં ઉતરો, પછી બોલો જે કાંઈ પણ બોલવું હોય. કોઈ પણ પથ્થી ખરાબ છે જ નહીં, બધી પથ્થીના પોતપોતાના સાઈડ ઇફેક્ટ અને ઇફેક્ટ છે જ તે. મારું નામ ફોરમ પટેલ છે, હું ફાઇનલ યર સ્ટુડન્ટ છું, હું ભાવનગરથી આવેલી છું. દિવ્યેશ જસાણી દ્વારા બોલવામાં આવેલા અપશબ્દ અપશબ્દોની વિરુદ્ધ આ રેલી છે. કોઈ પણ પેથી એની જગ્યાએ ખરાબ હોતી જ નથી, આવી રીતે એમને ન બોલવું જોઈએ. એઝ અ ડૉક્ટર એમની ફર્સ્ટ પર્સનાલિટી છે કે પહેલાં બિહેવિયર વ્યવસ્થિત હોય અને લેંગ્વેજ ઇમ્પ્રુવમેન્ટ હોય અને એની જગ્યાએ મને શ્વાન સાથે સરખાવેલા છે, એ બહુ જ તદ્દન ખોટું છે. એટલા માટે આ રેલી કાઢેલી છે. થેન્ક યુ. ચોક્કસ કહેવું પડે તમામ જગ્યાએ એલોપેથી દવાવાળા ડૉક્ટરો કેવી હાલતમાં દર્દીઓને કેવા પ્રકારની દવા લખે છે તેનો 30 તારીખ પહેલાં 33%
કરપ્શનનો ચેક ન આવે ત્યાં સુધી એ દવાની બ્રાન્ડ લખતા પણ નથી. આટલી હદે ભ્રષ્ટાચાર આચરતા આ ડૉક્ટરો વર્ષો જૂની આયુર્વેદિક પરંપરાને ધુતકારીને કૂતરા સમાન કહેવા માગે છે, તેને આ વિરોધ છે. કેમેરામેન નાનું ચુડાસમા સાથે પ્રદીપ શુક્લ, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.